હેલો ફ્રેન્ડ જીસીઆરટી પાઠ્યપુસ્તક આધારિત વનલાઈન પ્રશ્નોની સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ દસ અને ચેપ્ટર નંબર દસ જોવાના છીએ ઓકે અને મિત્રો તમે જે પ્રમાણે કહેતા હતા તેમ આજના આ પ્રશ્નો મિત્રો તમને વાંચવા માટે પણ મળી રહેશે તમે કઈ રીતે એ પ્રશ્નો વાંચી શકો છો હું વિડીયોના એન્ડમાં કહીશ તમને ઓકે તો વિડીયો છેક સુધી જુઓ તો પ્રશ્ન નંબર એક છે મિત્રો ભારતના રાષ્ટ્રીય ઉત્પાદનનો કેટલા ટકા હિસ્સો કૃષિમાંથી પ્રાપ્ત થાય છે તો બાવીસ ટકા જે ઉત્પાદનનો હિસ્સો છે મિત્રો એ કૃષિમાંથી પ્રાપ્ત થાય છે ઓકે ત્યારબાદ છે સઘન ખેતીમાં કઈ સગવડ વધુ જરૂરી છે એ છે મિત્રો સિંચાઈની જરૂર પડે છે સઘન ખેતીની અંદર ચોમાસામાં લેવાતા પાકને કેવા પાકો કહે છે ચોમાસામાં લેવાય અને ખરીફ પાક કહેવાય રવિ પાક કઈ ઋતુમાં લેવામાં આવે છે તો રવિ પાક શિયાળામાં લેવાય અને ઉનાળામાં લેવાતા પાકને શું કહેવાય મિત્રો જાયદ પાક કહેવાય આ ત્રણે ત્રણ તમને યાદ હોવા જોઈએ ચોમાસામાં ખરીફ પાક રવિ પાક શિયાળામાં અને ઉનાળામાં લેવાતા પાકને જાયદ પાક તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો જે પાકનો સમયગાળો ઓક્ટોમ્બર નવેમ્બરથી માર્ચ એપ્રિલ સુધીનો હોય તે પાક કેવા પાક તરીકે ઓળખાય એ રવિ પાક કહેવાય ઓકે શિયાળાની અંદર માર્ચથી જૂન દરમિયાન લેવાતા પાક ક્યાં નામે ઓળખાય છે એ ઓળખાય છે મિત્રો જાયદ પાક તરીકે ઓકે માર્ચથી જૂનમાં જાયદ પાક ત્યારબાદ છે મિત્રો તરબૂચ કાકડી શાકભાજી વગેરે કેવા પાકો છે તો એ છે જાયદ પાક છે મકાઈ બાજરી જુવાર કપાસ આ બધા ખરીફ પાક છે ઓકે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ ઘઉં જવ ચણા સરસવ આ કયા પ્રકારના પાકો છે એ છે મિત્રો રવિ પાક ઓકે આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો વિશ્વમાં ડાંગરનું સૌથી વધુ ઉત્પાદન કયો દેશ કરે છે મિત્રો તો પ્રથમ નંબરે છે ચીન છે અને બીજા ક્રમે મિત્રો ભારત છે ઓકે ડાંગરની અંદર વિશ્વમાં સૌથી વધુ ઉત્પાદન ચીન કરે છે અને બીજા નંબરે ભારત છે ગુજરાતનો કેવો પ્રદેશ ઘઉંના ઉત્પાદન માટે જાણીતો છે એ છે મિત્રો ભાલ પ્રદેશ ઘઉં માટે જાણીતો છે કયા પ્રદેશને ઘઉંના કોઠાર તરીકે ઓળખવામાં આવે છે પંજાબને ઘઉંના કોઠાર તરીકે ઓળખવામાં આવે છે અનાજનો રાજા ઘઉંને કહેવાય જુવારના પાકને કેવી જમીન અનુકૂળ આવે છે મિત્રો તો જુવારના પાકને ગોરાડું જમીન અનુકૂળ આવે છે ઓકે ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે બાજરીના પાકને કેવા પ્રકારની જમીન માફક આવે તો બાજરી મિત્રો રેતાળ અને ઓછી ફળદ્રુપ જમીન હોય એ જમીન બાજરી માટે ખૂબ સારી છે ભારતના ભારતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કયું છે તો એ છે મિત્રો રાજસ્થાન સૌથી વધુ બાજરીનું ઉત્પાદન થાય રાજસ્થાનની અંદર ઓકે કેમ કે એને જમીન કેવી જોઈએ મિત્રો રેતાળ અને ફળદ્રુપ તો બાજરી માટે રાજસ્થાન ઉત્તમ છે આગળ જોઈએ મિત્રો મગફળીના પાકને કેવા પ્રકારની જમીન જોઈએ તો મગફળી મિત્રો કાળી ગોરાડું કસવાળી અને લાવાની રેતી મિશ્રિત જમીન હોય એ મગફળી માટે જરૂરી છે મગફળીના પાકને કેટલું તાપમાન અનુકૂળ આવે છે તો વીસ અંશથી પચીસ અંશ જેટલું સેલ્સિયસ તાપમાન મિત્રો મગફળી માટે માફક ગણાય છે મગફળીના પાકને કેટલો વરસાદ અનુકૂળ આવે છે પચાસ થી પંચોતેર સેમી જેટલો વરસાદ મિત્રો મગફળી માટે જરૂરી હોય છે આગળનો પ્રશ્ન છે મિત્રો ભારતમાં મગફળીનો સૌથી વધુ પાક કયા રાજ્યમાં પાકે છે સૌથી વધુ મગફળી મિત્રો ગુજરાતની અંદર થાય છે અને ગુજરાતમાં જો સૌથી વધુ ઉત્પાદન કયો જિલ્લો પૂછે તો જૂનાગઢ મિત્રો આગળનો પ્રશ્ન છે એરંડા કેવા પ્રકારનો પાક છે તો એ મિત્રો એરંડા ખરીફ અને રવિ બંને પ્રકારનો પાક છે ઓકે બંને ઋતુમાં લેવાતા હોય છે શેરડીના પાકને કેવા પ્રકારની જમીન અનુકૂળ આવે છે તો લાવાની કાળી અને નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશની ફળદ્રુપ જમીન શેરડીના પાક માટે અનુકૂળ હોય છે ભારતના કયા રાજ્યમાં દેશની અડધા જેટલી શેરડી પાકે છે તો પચાસ ટકા જેટલી શેરડી મિત્રો ઉત્તર પ્રદેશમાં થાય છે ઓકે યુપીમાં શેરડી ગુજરાતના કયા પ્રદેશને સોનેરી પાનનો મુલક કહે છે જરોદરને કહેવામાં આવે છે ગુજરાતના કયા રાજ્યમાં રબરનું મોટું ઉત્પાદન થાય છે કેરળની અંદર રબરનું સૌથી વધુ ઉત્પાદન થાય છે કૃષિ સંશોધનનો માહિતી ખેડૂતો સુધી પહોંચાડવા માટે મિત્રો ગ્રામીણ કક્ષાએ કોની નિમણૂક કરવામાં આવે છે ગ્રામીણ કક્ષાએ કોની નિમણૂક થાય મિત્રો કૃષિ વિશેની માહિતી આપવા માટે ગ્રામ સેવકની ઓકે તમને ખબર છે તમારા ગામના ગ્રામ સેવક કોણ છે જાણતા હોય તો જણાવી દેજો ઓકે લગભગ તો ઘણા લોકોને ખબર જ નથી હોતી ગામમાં ગ્રામ સેવક છે કોણ ઓકે આગળનો વિડીયો આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટીનું વડું મથક જણાવો તો એ છે મિત્રો દાંતીવાડા બનાસકાંઠા કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી આઈ સી એ પૂરું નામ જણાવો તો એ છે મિત્રો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ ઓકે આઈ સી એ ફૂલ ફોર્મ યાદ રાખજો મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી સંસ્થા ડીએ આર પૂરું નામ જણાવો તો ડીએ આરઈનું પૂરું નામ છે મિત્રો ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ એન્ડ એજ્યુકેશન રિસર્ચ જોકે આ બધા ફૂલ ફોર્મ જે આપવા ને આ બધા યાદ રાખવાના બધા પાઠ્યપુસ્તકમાં આપેલા છે આવનારી ગમે પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે ખેડૂતોએ ઉત્પાદન ઉત્પાદિત કરેલ ખેત પેદાશને યોગ્ય ભાવ મળી રહે તે માટે કઈ સંસ્થા કાર્યરત છે તો એ છે મિત્રો ગુજ કોમ સોલ તમે ગમે તે કહી શકો છો અને જીવ જે સી ઓ એમ એ એસઓએલ ઓકે ગુજકોમ આ સોલ તમારે જે રીતે યાદ રાખવું હોય તેનું પૂરું નામ શું છે મિત્રો ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ સોસાયટી લિમિટેડ ઓકે આ શું કરે મિત્રો ખેત પેદાશ જે હોય એના યોગ્ય ભાવ મળી રહે એના માટે આ સંસ્થા કાર્ય કરતી હોય છે તમને લાગે છે ખરેખર કામ કરે છે એવું યોગ્ય ભાવ ખેડૂતને લગભગ તો મળતા નથી એવું લાગે છે ઘણીવાર આગળ જોઈએ તેલીબિયાના પોષણક્ષમ ભાવ આપતી સંસ્થા તેલીબિયા માટે છે મિત્રો ગ્રોફીડ ઓકે જે તેલીબિયાના સારા ભાવ આપે છે એ છે મિત્રો ગુજરાત તેલીબિયા ઉત્પાદક સંઘ ઓકે ગ્રોફીડ ત્યારબાદ બાદ છે એનએ એફઇડીનું પૂરું નામ આપો તેનું પૂરું નામ છે મિત્રો ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ ઓકે ઇંગ્લિશમાં જોઈએ નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા ઓકે એફ એનએફડી આ બધી કૃષિ લગતી બધી સંસ્થાઓ છે ઓકે એના ફૂલ ફોર્મ છે આગળ જોઈએ એન ડબલ ડી બીનું પૂરું નામ એ છે મિત્રો રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ એનડી બી આગળ જોઈએ મિત્રો પશુપાલકોને દૂધના પોષણક્ષમ ભાવ આપતી સંસ્થા કઈ છે તો છે મિત્રો એક જ જમીન પર વધુ પાક લેવાની નીતિને કઈ કૃષિ કહેવામાં આવે છે એને કહેવાય મિત્રો સઘન ખેતી ઓકે દેશની કુલ વસ્તીના કેટલા ટકા લોકો મિત્રો કૃષિમાંથી રોજગારી મેળવે છે તો સાહીઠ ટકા લોકો કૃષિમાંથી રોજગારી મેળવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો વરસાદની અનિશ્ચિતતાથી ખેડૂતોને કઈ બેકારીનો ભોગ બનવો પડે છે તો એ બેકારીને કહેવાય મિત્રો ઋતુગત કે મોસમી બેકારી અનિશ્ચિત વરસાદના કારણે ઓકે વિશ્વમાં ચાનું સૌથી વધુ વાવેતર ઉત્પાદન અને નિકાસ કરતું રાષ્ટ્ર કયું છે એ છે મિત્રો ભારત ઓકે સૌથી વધુ ચા આપણા ભારતમાં થાય અને એમાં પણ કયું રાજ્ય આવે તો આસામ રાજ્યની અંદર ચાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે કોફીના વધુ ઉત્પાદન માટે કેવો પ્રદેશ જાણીતો છે તો તે છે મિત્રો કુર્ગ ઓકે અને એ કયા રાજ્યમાં આવેલો છે તો કર્ણાટક રાજ્યની અંદર આવેલો છે કોફી માટે કુર્ગ કપાસ કેવો પાક છે એ ખરીફ પાક અથવા તો તેને રોકડિયો પાક પણ કહેવામાં આવે છે કપાસને ક્યુ તાપમાન અનુકૂળ આવે છે વીસથી પાંત્રીસ અંશ સેલ્સિયસ એના માટે કેવા પ્રકારની જમીન માફક આવે કાળી અને ખનીજ દ્રવ્યોના વધુ ફળદ્રુપ લાવા રસવાળી વાળી ઓકે કપાસને કેવા પ્રકારની આબોહવા માફક આવે છે તો ગરમ અને ભેજવાળી આગળ જોઈએ ઘઉંને કેવા પ્રકારની જમીન તાપમાન અને કેટલો વરસાદ મિત્રો અનુકૂળ હોય છે તેને જમીન મિત્રો છે કાળી કે ફળદ્રુપ ગોરાડું જમીન તાપમાન મિત્રો ઘઉં માટે વીસ અંશથી ત્રીસ સેલ્સિયસ સેલ્શિયસ તાપમાન હોવું જોઈએ વરસાદ એના માટે મિત્રો પિસ્તાલીસ સેમીથી પંચોતેર સેમી વરસાદ એને અનુકૂળ આવે છે ઘઉં માટે ઓકે આગળ જોઈએ મિત્રો કયા પાકને અતિશય ઠંડી હિમથી નુકસાન થાય છે અતિશય ઠંડી હિમ પડે તો મિત્રો કપાસના પાકને નુકસાન થાય છે ઓકે ભારતમાં સૌથી વધુ ઉત્પાદન થતા પાકો પૈકી પ્રથમ બીજા અને ત્રીજા સ્થાને કયા પાકો લેવાય છે ઓકે સૌથી વધુ ઉત્પન્ન થતા પાકમાં મિત્રો ડાંગર છે બીજા નંબરે નંબરે ઘઉં ત્રીજા નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો અડદ મગ અને મસૂર ચણા આ અનુક્રમે કેવા પાક છે તો અડદ ને મગ મિત્રો એ છે ખરીફ પાક અને રવિ પાક છે મિત્રો મસૂર અને ચણા એ રવિ પાકો છે ઓકે જુવારનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે જુવાર સૌથી વધુ ક્યાં થાય મહારાષ્ટ્રની અંદર ચાના ઉત્પાદન માટે કેવી જમીન અને વરસાદ કેટલો જોઈએ મિત્રો તો ઢોળાવાળી અને લોહ તત્વવાળી જમીન એને જરૂરી છે ચા માટે અને બસો સેમી કરતાં વધુ વરસાદ હોય એ અનુકૂળ આવે છે એટલે જ મિત્રો આપણે જોઈએ ઉત્તર પૂર્વી રાજ્યની અંદર વરસાદ ખૂબ વધારે પડતો હોય છે એટલે ચા મોસ્ટ ઓફ ત્યાં જોવા મળે છે આપણને કોફીના પાકને કેવી રીતે ઉછેરવામાં આવે છે તો કોફીનો પાક છે મિત્રો એ તડકામાં ન રહી શકે એટલે પહાડી ઢોળા ઉપર સૂર્યનો સીધો તાપ ન પડે તે રીતે કોઈ મોટા ઝાડના છાયાની અંદર કોફીનો ભાગ ઉગાડવામાં આવે છે આગળ જોઈએ કપાસના ઉત્પાદનમાં ચીન અને અમેરિકા બાદ ત્રીજા ક્રમે કોણ છે ભારત આ પ્રશ્ન મિત્રો એકવાર પૂછાઈ ગયો કપાસના ઉત્પાદનમાં પ્રથમ નંબરે કયો દેશ છે તો એમાં જવાબ હતો ચીન ઓકે આગળની પરીક્ષામાં તો લગભગ કોન્સ્ટેબલમાં જ હતો જોઈએ તો ચીન અમેરિકા બાદ ત્રીજા નંબરે કપાસમાં ભારત આવો ઓકે પહેલા નંબરે ન નાખી દેતા ખેડૂતો વધુ ઉત્પાદન માટે કયા રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરે છે તો એનપીકે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ અને ડીએપી અને યુરિયા આ ખાતરોનો ઉત્પા ઉપયોગ મિત્રો ખેડૂત વધુ કરતો જોવા મળે છે ઓકે આના ફૂલ ફોર્મ યાદ રાખવાના ડીએપીનું શું થાય મિત્રો ડાય એમોનિયમ ફોસ્ફેટ અને યુરિયા છે અને એનપીકે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ ઓકે મિત્રો તો વિડીયો આપણે અહીંયા પૂરો થાય પહેલાં તમને જણાવી દઉં મિત્રો આ બધા પ્રશ્નો તમારે વાંચવા માટે જોતા હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર મિત્રો લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનની અંદર જે લિંક આપી છે એ ક્લિક કરશો એટલે એક વેબસાઇટ મળશે મિત્રો તમને ગુજરાતી ક્વીઝ ડોટ કોમ ત્યાં આપણે મિત્રો ભવિષ્યમાં ક્વિઝ આપવાની છે પણ અત્યારે તમને મિત્રો આ વાંચવા માટે આપું છું ઓકે થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત